ભારે વરસાદને લીધે હવે તાપી જિલ્લામાંથી પસાર થતા બે નેશનલ હાઈવે બિસ્માર થઈ ગયા છે. શામળાજીને જોડતો નેશનલ હાઈવે 56 અને હજીરાથી ધુલિયાને જોડતો નેશનલ હાઈવે 53 આ બંને હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. હાઈવે 53 જિલ્લાના વડામથક વ્યારાથી પસાર થાય છે. વ્યારા અને કપુરા ગામ પાસે આ હાઈવે પર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. મહત્વનું છે કે હાઈવે સુરતના હજીરાથી મહારાષ્ટ્રના ધુલિયાને જોડતો મુખ્ય નેશનલ હાઈવે છે, જેથી અહીંથી દૈનિક હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. સારા રોડની સુવિધાના વાયદા સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઠેક ઠેકાણે ટોલ પ્લાઝા પર મોટા મોટા ટેક્સ વસૂલે છે. કરની રકમ વસૂલવામાં સુરા એવા હાઈવે ઓથોરિટીને આ બિસ્માર રોડની સમસ્યા જાણે કે દેખાતી જ નથી. હાઈવે પર 100ની સ્પીડમાં આવતા વાહનમાં જો અચાનક મોટો ખાડો કે ગાબડું આવી જાય તો અકસ્માતની શક્યતા પણ વધી જાય છે. વાપી છે સાંભાજી નેશનલ હાઈવે 56 એ જાય છે તો વ્યારાથી કપુરાની વચ્ચે અત્યંત માર્ગ ખરાબ છે. તો હાઈવે ઓથોરિટી એ લોકોને વિનંતી એવી છે કે જેમ બને તેમ કપુરા વ્યારાની વચ્ચે નેશનલ હાઈવે 56 જેમ બને તેમ રોડ નો કાર્પેટ કરાવતો સારામાં સારું છે. અનુકવાર રજૂઆત કર્યું છે પણ તે છતાં રોડ નો કાર્ય થયું નથી. તો આ મીડિયાના માધ્યમથી હું તમને રજૂ કરું છું કે આ તમે જેમ બને તેમ આ મારો વિડીયો સાંભળીને કરો તો સારામાં સારું છે. આ ખાડાના લીધે ગાડી રોડ ને સાઈડ પર ઉતરી ગઈ. ખાડા ઘણા પડ્યા છે તો કયા ખાડામાં કયા પાણી ભરેલું આપણને કઈ જગ્યાએ ખાડો છે માલમ પડતો નથી. 2-3 અકસ્માત થયા છે, બાઈક થી માંડીને મોટરસાયકલ વાળા ઘણા પડેલા છે. તો સરકાર શ્રીને એટલી વિનંતી છે કે ધારાસભ્યો કે સાંસદ શ્રી ને બી કે જેમ બને તેમ તમે નિરીક્ષણ કરો અને રોડ બનાવવા કરવાની માંગ છે. અમારે રોજ ભીંડાલી માર્કેટ આવવું પડે ને કોઈ કોઈ દિવસ ક્યારે તૂટી જાય, કોઈ દિવસે ભીંડા તૂટી પડે, કોઈ દિવસ અમારી ગાડી સ્લીપ મારી જાય, 2-3 વખત એક્સિડન્ટ થતા હતા ત્યારે એ જ્યાં છે માન. આ પરિસ્થિતિમાં આપણે તમારે પસાર કરવું પડશે ના રસ્તો દર વર્ષે, આજ વર્ષે એમ નથી દર વર્ષે આજ પરિસ્થિતિમાં છે. સત્તા તંત્રના એના આંખની આગળ આ દેખાતું નથી, એ તકલીફ વાળું કામ છે. શું માંગ છે? માંગ તો કઈ નઈ, અને કાયમી ઉકેલ આવે એવો રસ્તો બનાવે તો સારું રહે. પુષ્કળ એટલે કે જેને જેવા ગાડી ચલાવી નથી શકતા એવા ખાડા પડી ગયા છે અને તંત્રનો અને સરકારનો આના ઉપર કોઈ ધ્યાન નથી, જેથી રાહદારીઓને અને ગાડી ચલાવવા માટે અમને બહુ તકલીફ પડે છે. અને રોજમરોજ વ્યારાથી ઉમેઈ રોડ અમારા કોઈ સગા સંબંધીને જવું હોય તો અમારે ખૂબ તકલીફ એથી પડે છે, જેને આ સરકાર ધ્યાન આપે એવી અમારી અપીલ છે.